નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાત્રિ દરમિયાન ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદનું જોર વધશે અને ક્યાં ક્યાં જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતાઓ રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સવારની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના જે પૂર્વ ભાગો છે તેમાં પણ વરસાદી માહોલની શરૂઆત થઈ ગઈ છે. જોરદાર વરસાદ આ ભાગોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલની શરૂઆત જોવા મળી રહી છે. ત્યારે રાત્રિ દરમિયાન ક્યાંક વિસ્તારમાં વરસાદની સંભાવનાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તે પહેલા ખાસ કરીને ચોમાસુ ધરી છે પોતાની નોર્મલ પોઝિશન પર હાલ જોવા મળી રહી છે. ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ કોટા, ગુના, પેન્દ્રા રોડ થઈ અને પુરીના ભાગો પરથી થઈ અને બંગાળની ખાડી સુધી જઈ રહ્યો છે. ત્યારે એક ખુશીના સમાચાર એ છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઓડિશા, લાગુ પશ્ચિમ બંગાળ અને ઝારખંડ નજીકના ભાગો પર હતી તે સિસ્ટમ છે તે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. તો આખરે લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમ હવે ખાસ કરીને પશ્ચિમ દક્ષિણ દિશા તરફ આગળ વધવાની શરૂઆત છે, જેને પરિણામે ગુજરાતમાં એક ધમાકેદાર વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. તો રાત્રિ દરમિયાન ક્યાંક ક્યાં વિસ્તારમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો આમ જોવા જઈએ તો રાત્રિ દરમિયાન વહેલી સવાર આજુબાજુ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ અનેક વિસ્તારમાં જોવા મળે, જેમાં સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના ભાગોમાં હળવો મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ રાત્રિ દરમિયાન પણ દેખાઈ રહી છે. વહેલી સવારે આ ભાગોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત રહેશે, પરંતુ ત્યાં પણ વહેલી સવારથી વરસાદી માહોલમાં વધારો થવાની સંભાવના છે, જેમાં અમદાવાદમાં આજે ખૂબ જ સારામાં સારો વરસાદ પડ્યો છે, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ પડ્યો છે. તે પ્રમાણે તો આજે પણ રાત્રિ દરમિયાન અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના ભાગોમાં વહેલી સવાર આજુબાજુથી વરસાદનું જોર વધી શકે છે, એટલે એકંદરે રાત્રિમાં સારા વરસાદની સંભાવના આ ભાગોમાં દેખાઈ રહી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને ત્યાં પણ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, અરવલ્લી, પાટણ તેમજ ડીસા, રાધનપુર સહિતના ભાગોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળશે. તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં રાત્રિ પડી છે, એટલે હવે જેમ રાત પડશે તેમ તેમ વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે, જેમાં રાત્રિ દરમિયાન લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સંભાવનાઓ દેખાઈ છે, જેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ તેમજ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ જશે. રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો છે, રાત્રિ દરમિયાન ત્યાં પણ સારા વરસાદની સંભાવના છે. તો મોરબી, સુરેન્દ્રનગર આજુબાજુના ભાગોમાં પણ વહેલી સવાર આજુબાજુ સારા વરસાદની સંભાવનાઓ રહે અને રાત્રિ દરમિયાન પણ આ ભાગોમાં છૂટોછવાયો વરસાદી માહોલ યથાવત રહે. તો જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લો, અમરેલી અને ભાવનગર પટ્ટો છે આ વિસ્તારમાં પણ રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધે અને છૂટોછવાયો હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના પણ દરિયાકાંઠાના વિસ્તારમાં વહેલી સવાર આજુબાજુથી જોવા મળી શકે છે. અને સંભવિત વહેલી સવાર આજુબાજુ સૌરાષ્ટ્રની દરિયાપટ્ટીના ભાગોમાંથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે. ભારે વરસાદની શરૂઆત અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે. કચ્છના ભાગોમાં રાપર, ભચાઉ, અંજાર, ગાંધીધામ, ભુજ સહિતના મુંદ્રા સહિતના ભાગોમાં પણ રાત્રિ દરમિયાન વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં પણ પડશે. બાકીના વિસ્તારોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલની શરૂઆત જોવા મળશે. તો એકંદરે રાત્રિ છે તેમાં વરસાદનું જોરમાં પૂરજોશમાં વધારો થશે. અનેક વિસ્તારો એવા હશે જ્યાં મેઘરાજા સવાર સુધીમાં તરબોળ કરી દેશે.